ગૌરી વ્રત દરમિયાન ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારોની કન્યાઓ પણ ગૌરી વ્રતની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે વલ્લભ વિદ્યાનગરના સ્ટોન ગ્રુપ પરિવાર દ્વારા ગૌરી વ્રત દરમિયાન દરરોજ કન્યાઓને જુદી જુદી ખાદ્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત ગૌરી વ્રતના ચોથા દિવસે કન્યાઓને પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ દિલીપ પટેલ દ્વારા કન્યાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કરમસદ નગરપાલિકાના ઉપપ્રમુખ નિલેશ પટેલ તેમજ સ્ટોન ગ્રુપના પ્રમુખ દિલેશ જાધવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાનગર ભાઈ કાકાના સ્ટેચ્યુએ સ્ટોન પરિવાર અને ભારતીય જનતા પાર્ટી જિલ્લાના યુવાનોના આ કાર્યક્રમ ગૌરીવ્રતના પાંચ દિવસ લોકોને ફ્રૂટ સેલર ફ્રૂટ કાજુ બદામ અને છેલ્લે દિવસે રાત્રે 12 વાગે પોતે દરેકને ગૌરીવ્રતના 12 વાગ્યા પછી એમનો જે પાપડીનો લોટ ને આ બધું અમારા યુવાનો દિનેશભાઈ અને એમના અમારા યુવા પરિવાર લોકો આ 12 વર્ષથી આ લોકો કામ કરે છે. હું એમને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર માનું છું. થેન્ક યુ.